જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપણે માનવ શરીરનું ભણી ગયા બરાબર કેવી રીતે તે હલનચલન કરી શકે છે પ્રતિચારની ક્રિયા કેવી રીતે કરે છે મગજનું શું કામ એ હવે આપણે જોવાનું છે વનસ્પતિઓમાં સંકલન વનસ્પતિ કેવી રીતે બુદ્ધિ અકાલે છે બરાબર તેમાં તો મગજ નથી બરાબર ને વનસ્પતિમાં મગજ નથી પણ એ કેવી રીતે ખોરાક લઈ શકે છે પાણી ગ્રહણ કરી શકે છે એ બધી વસ્તુ આમાં સમજવાની છે વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો વનસ્પતિઓમાં બે વિવિધ પ્રકારના હલનચલન જોવા મળે એક તો વૃદ્ધિ આધારિત અને બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન બરાબર એક તો વૃદ્ધિ થતી હોય એ હલનચલન ગમે તે વનસ્પતિ હોય બીજ અંકુરણ પામી અને ઊગી નીકળ્યા એની સમયસર વૃદ્ધિ થાય અને વૃદ્ધિની મુક્ત હલનચલન વૃદ્ધિ તો થયેલી જ જોઈએ છતાંય પાંદડું હલનચલન કરી શકે બરાબર લજામણીનો છોડ હોય ને એને આપણે અડી તો પાંદડું શું થઈ જાય છે બીણાઈ જાય છે વધુ તડકો હોય તો પાંદડા પણ કેવા થઈ જાય છે બીણાયેલા દેખાય છે અને જેવો તડકો ઢળી જાય અને પાંચ છ વાગે એટલે વળી પાછા પાંદડા કેવા થઈ જાય જેમ હતા એ મૂળ સ્થિતિમાં આવી જાય તો આ બધા પાંદડાના અંતની હલનચલન સૂર્યના હિસાબે આપણે ટચ કરીએના હિસાબે આવી બધી કંઈક કંઈક ક્રિયાઓ થતી હોય એને આપણે વિગતવાર સમજવાની છે તો પહેલાં આપણે જોઈ લઈ કે વૃદ્ધિ આધારિત હલનચલન કેવી રીતે થાય તો કે જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ આ જ વસ્તુ જોવામાં આવે છે બધાને ખબર હે કે બીજ આપણે મૂકી દે એટલે મૂળ કોઈ દી ઉપર આવી ગયા પાંદડા નીચે ગઈએ એવું થયું ન થાય બીજ અંકુરણ પામે એટલે મૂળ છે એ નીચેની તરફ અને પ્રકાંડ અને પર્ણ બધાય ઉપરની તરફ જમીનની બહાર આવવાના બરાબર આ બધું એની રીતે થયું એની રીતે વૃદ્ધિનું હલન થયું અંકુરિત છોડની દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે થાય છે અંકુરિત જે છોડ હોય બરાબર બીજને અંકુરણ પામીને જે છોડ ઉગ્યો હોય એ દિશા સૂચક એની રીતે ગતિ કરી અને વૃદ્ધિ પામે છે એમાં આપણું ચાલે નહીં જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી જો એને અવરોધવામાં આવે જો એને નડતરરૂપ આપણે બની તો કદાચ એ વૃદ્ધિ ન પામી શકે પણ જો એને નડતરરૂપ બનવામાં ન આવે અને ટાઈમે જો એની કાળજી લેવામાં આવે તો એ વ્યવસ્થિત વૃદ્ધિ પામશે વૃદ્ધિથી મુક્ત હલનચલન જ્યારે લજામણીના છોડને પર્ણને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે ઝડપથી બીણાઈ જાય છે આ વનસ્પતિના પણ સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ જ ઝડપી પ્રતિચાર આપે છે આ ગતિને વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી આવડી આ ગતિ લજામણીનો છોડને આપણે અંડા અને તરત જ લજામણીનો છોડ બીણાઈ ગયો એમાં વૃદ્ધિને કોઈ સંબંધ નથી છોડને વધવું ગતિને વધવું એમાં આની કોઈ સંબંધ નથી પણ આમાં તો પાંદડું ઓટોમેટિક વૃદ્ધિ તો થયેલી જતી વનસ્પતિની પણ પાંદડાને અડવાથી પાંદડું શું થઈ ગયું બીણાઈ ગયું બરાબર એ કેવી રીતે બીણાઈ છે શું કાંઈ એ બધું પણ આપણે સમજવાનું છે ચાલો એ જોઈએ સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે તે જોઈએ સંવેદનશીલ છોડ લજામણીને સ્પર્શનો પ્રતિચાર દ્રશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે બરાબર આપણે અડી એટલે તરત જ શું થઈ છે એની અંદર હલનચલન થઈ અને બીણાઈ જશે આ વનસ્પતિમાં ચેતા પેશી અને સ્નાયુ પેશીઓનો શું હોય એ અભાવ હોય કંઈ વનસ્પતિમાં ચેતા પેશીને સ્નાયુ પેશીઓ ગોઠવાયેલી નથી હોતી કે એને તરત જ ખબર પડી જાય ને એ તરત જ પગલાં લેવા માંડે હા સો ટકા વનસ્પતિ સંવેદનશીલ છે પણ એનામાં કંઈ ચેતા પેશી કે સ્નાયુ પેશી નથી સંવેદનશીલ વનસ્પતિ લજામણીના સ્પર્શ પર્ણના સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણ ઝડપથી બીણાઈ જાય છે તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો ન હોવા છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર ફરી ફેરફાર કરી ફૂલે કે સંકોચન પામે છે પરિણામે પણ વિસ્તૃત થાય કે બીણાઈ જાય છે જો આપણા સ્નાયુમાં પ્રોટીન રીયેલું હોય અને સ્નાયુઓ આપણા વર્ક કરે બરાબર પણ આમાં કાંઈ પ્રોટીન કે સ્નાયુ કોષો રિયેલા હોતા નથી વનસ્પતિમાં સ્નાયુ કોષો કે પ્રોટીન રિયેલા હોતા નથી પરંતુ પાણીના પ્રમાણમાં જે ફેરફાર કરી લઈએ જેની અંદર પાણી રીયેલું હોય પાણીના પ્રમાણમાં ફેરફાર કરી લઈએ અને સંકોચન પામી જાય સંકોચન પામવું એટલે બધા જ કોષો કેવા થઈ જાય બીણાઈ જાય બધા જ કોષો સંકોચન પામી જાય એટલે એકાદા પાંદડામાં તો હજારો કરોડો કોષો રીયેલા હોય એ બધાય સંકોચન પામશે એટલે પાંદડું શું થઈ જાય બીણાઈ જશે આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી પ્રતિચાર રૂપે પર્ણનું હલનચલન દર્શાવે છે આવી રીતે પાંદડું શું થઈ જાય આખું બીણાઈ જાય છે હવે જો તમે આ આકૃતિમાં જોઈ શકો છો આખે આખા બધા જે પાંદડા છે બરાબર એ વ્યવસ્થિત રીતે એની મૂળ સ્થિતિમાં ગોઠવાયેલા છે પેન્સિલને અડાડતા જ બીજી આકૃતિમાં તમે જુઓ બધા પાંદડા શું થઈ ગયા બીણાઈ ગયા હવે આપણે તો અઈડા એક પાંદડાને એના બધા કોષ છે એનો ઉર્મી વેગ ઉત્પન્ન કરીને બધાય પાંદડાને અડાળી અડાડી બધા કોષની નહીં ઉર્મી વેગ આપીને બધા કોષ શું થયા એકી સાથે થોડીક જ વારમાં સંકોચન ભાઈમાં એના કારણે પાંદડું શું થઈ ગયું બીણાઈ ગયું વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે વનસ્પતિમાં સંકલન કેવી રીતે હે અને પ્રાણીઓમાં સંકલન કેવી રીતે તફાવત જેવી વસ્તુ વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનની નીચેની રીત અલગ પડે છે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું નથી જો પ્રાણીઓની મારફતે વનસ્પતિમાં કંઈ ચેતાતંત્ર હોતું નથી આપણામાં તો ચેતાતંત્ર હોય છે તંત્ર કહી દીધું એટલે કે ચેતાકોષની મગજના અંતેની બધી એની એના બધા પ્રકારો ચેતા તંત્રના બરાબર એ આખું તંત્ર ત્યારે બને કે પૂરેપૂરી મશીનની સામગ્રી આવી ગઈ હોય ત્યારે બરાબર આપણી બધું આપણી અંદર બધું રિયલું છે પણ વનસ્પતિમાં એક પણ વસ્તુ એમાંની રીયલી નથી પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન પ્રોટીન હોતું નથી બરાબર આપણે જેમ પ્રાણીઓમાં પ્રોટીન હોય એમ વનસ્પતિમાં પ્રોટીનહી હોતું નથી પ્રોટીન તો ખરેખર વનસ્પતિ આપણને આપે છે આમ છતાં વનસ્પતિ કોષો તેમના પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે વનસ્પતિ કોષો છે તે પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે બરાબર વનસ્પતિ કોષો એનામાં પોતામાં મેં તમને કીધું આ બીણાઈ જવાની વાત એવી રીતે એ પોતામાં ફેરફાર કરીને માયનો આકાર બદલી શકે પણ પ્રાણીઓ જેટલો તો આકાર બદલી શકે નહીં જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે બરાબર કોષમાં તો એક જ વસ્તુ થતી હોય પાણીનું પ્રમાણ વધે ત્યારે શું થાય કોષો ફૂલે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષ શું થઈ જાય સંકોચાઈ જાય બીણાઈ જાય પ્રાણીઓની માફક વનસ્પતિમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી જો આપણામાં પેશી આવેલી હોય સંદેશાનું વહન ઘટતી હોય પણ વનસ્પતિમાં એ પણ કોઈ પણ જાતની એવી પેશી પણ હોતી નથી વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસરણ પામે જો મિત્રો વનસ્પતિ કોષ છે એમાં વીજ આવેગ તો ઉત્પન્ન થાય છે રસાયણ તો ઉત્પન્ન થાય જ છે આના દ્વારા જે સંદેશાનું વહન કરી અને બીજા કોષ સુધી પહોંચાડે છે સમજણ પડે વનસ્પતિ છે એ વીજ આવેગ ઉત્પન્ન કરી રસાયણ ઉત્પન્ન કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામે છે ચાલો એક ઉદાહરણ આપણે લઈએ કેવી રીતે વીજ આવે ઉત્પન્ન થાય અને રસાયણ ઉત્પન્ન થાય છે અને કેવી રીતે કોષ છે એ પસરણ પામે બરાબર